જેનો દાવ હોય તે બીજાને પકડે અમે બધા ઘોડીએ અમે તેની પકડમાં ન આવીએ જે પકડાઈ જાય તેનો દાવ આવે હવે અહીંયા આપણને આવું વાંચવાનું કીધું છે હવે નીચે પ્રશ્ન નંબર 31 ઉપર તમને ગમતી રમત વિશે લખો હવે તમને ગમતી વાળી રમત વિશે લખવાનું કીધું છે તમને ગમતી રમત વિશે લખો મારું નામ તો એ મતલબ તમારું નામ અહીંયા તમારે લખવાનું છે મને ખાલી જગ્યા રમત ખૂબ જ ગમે છે તો તમને જે રમત ગમતી હોય એ તમારે આખાનામાં લખવાની છે અમે ખાલી જગ્યા મિત્ર ભેગા મળીને રમીએ છીએ કેટલા મિત્ર ભેગા મળીને રમો છો એ તમારે લખવાનું છે પછી આ આખું જે વાક્ય બને મારું નામ તો અહીંયા તમારું નામ જે હોય એ તમારે લખવાનું છે તો અહીંયા આપણે લખવાનું મારું નામ પ્રણવ છે મને ક્રિકેટ રમવું ખૂબ જ ગમે છે અમે 11 મિત્રો ભેગા મળીને ક્રિકેટ રમીએ છીએ આ રીતે આ વાક્ય આપણે પહેલા ખાલી જગ્યા પૂરવાની અને પછી એ જે ફકરો બને એ આપણે નીચે લખવાનો છે હવે ત્યારબાદ અહીંયા પ્રશ્ન નંબર 32 રમતો જુદી પાડો હવે અહીંયા આપણને રમતો આપી છે ક્રિકેટ છે ખોખો સાપસીડી લંગડી ક્રિકેટ પકડદાવ લૂડો સંતા કુકડી પછી હોકી ગિલ્લી દંડા ચેસ ફૂટબોલ બેડમિન્ટન પત્તા કેરમ અને વોલીબોલ હવે અહીંયા વર્ગમાં રમાતી હોય એવી અને મેદાનમાં રમાતી હોય એવી રમત આપણે અલગ પાડવાની છે તો પહેલા તો કબડ્ડી ક્યાં રમાય તો કે મેદાનમાં તો અહીંયા લખવાનું છે કબડ્ડી પછી ત્યારબાદ છે ખોખો તો એ પણ ક્યાં હોય મેદાનમાં હોય વર્ગખંડમાં રમી શકાય નહીં પછી સાપસીડી તો કે સાપસીડી ક્યાં રમાય છે તો કે વર્ગખંડમાં તો એ લખવાનું સાપસીડી લંગડી તો કે મેદાનમાં જ રમાય પછી ક્રિકેટ કીધું છે ક્રિકેટ ક્યાં રમાય તો કે મેદાનમાં તો અહીંયા લખવાનું છે ક્રિકેટ પછી પકડદાવ એ પણ ક્યાં રમવું પડે મેદાનમાં તો અહીંયા લખવાનું પકડદાવ મેદાનમાં પછી લૂડો તો અહીંયા લૂડો એ આપણે વર્ગખંડમાં રમી શકાય પછી ત્યારબાદ છે સાપસીડી તો એ પણ ક્યાં રમવું પડે મેદાનમાં પછી હોકી એ પણ મેદાનમાં પછી ગિલ્લી દંડા એ પણ મેદાનમાં પછી ચેસ એ વર્ગખંડમાં ફૂટબોલ મેદાનમાં પછી બેડમિન્ટન કીધું છે તો કે એ આપણે વર્ગખંડમાં રમી શકીએ પછી પત્તા એ પણ વર્ગખંડમાં રમી શકાય પછી કેરમ એ પણ વર્ગખંડમાં રમી શકાય અને છે વોલીબોલ હવે આ હતી વર્ગખંડની રમતો અને આ હતી મેદાનમાં રમાતી રમતો હવે આ રીતના તમારે મેદાનમાં અને જે વર્ગખંડની રમતો છે એને જુદી પાડવાની છે પછી અહીંયા રમત રમો પ્રશ્ન નંબર 33 માં આપણને રમત રમવાનું કીધું છે તો અંખી પંખી તો આ શૈલી અંખી પંખી પૂર્વા ડબ્બા ડંકી પછી જે શૈલી પંખો બતાવો તો જે વસ્તુ કે એ સામેવાળા બધા વ્યક્તિ જે ઉભા હોય એને બતાવતું જવાનું છે હવે આ રીતના તમે ભાઈ ભાઈ સાથે અથવા મિત્ર સાથે રમત રમી શકો છો પછી પૂછો લખો અને રમો તમે નાના હતા ત્યારે શું રમતા હતા અને કેવી રમતો રમતા હતા આ તમારે કોને પૂછવાનું છે મમ્મીને પપ્પાને દાદા દાદી શાળાના શિક્ષક અને શાળાના આચાર્યને હવે જે રમત રમતા હોય એ તમારે અહીંયા ખાનાની અંદર લખવાની છે પછી અહીંયા આપણને રાષ્ટ્રગીત આપેલું છે એ તમારે ગાતા શીખવાનું છે પછી અહીંયા આપેલો ફકરો વાંચો અને સમજો આ પણ તમારે વાંચવાનું છે
છે અને સમજવાનો છે. હવે પાછળ પ્રવૃત્તિ આપી છે, એ પણ પ્રવૃત્તિ શાંતિથી બેસી અને વિચારી અને વાંચતા જાઓ અને એમાં જે રીતના પ્રવૃત્તિ કરવાની કીધી છે એ રીતના તમારે આ પ્રવૃત્તિ જાતે કરતા જવાની છે. તો આ રીતના મેં તમને જેમ ઉતરાવ્યું છે એ જ રીતના તમારે પણ તમારી બુકની અંદર ઉતારવાનું છે અને જે રીતના પ્રવૃત્તિ આપણે કરવાની કીધી છે એ તમારી વાલીની મદદથી પ્રવૃત્તિ કરતા જવાની છે. અને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.